પુરોહિતની માં ઈશ્વરનો આશીર્વાદ। આમ તો ડોન બોસ્કોની બાળપણથી જ ઈચ્છા હતી એક પુરોહિત બનવાની। હવે જ્યારે તેઓ યુવાન થાય છે ત્યારે પોતે નિશ્ચય કરે છે પુરોહિત બનવા માટે। તેઓ તેમના જે ફાધર છે તેમને પણ વાત કરે છે અને થોડા મૂંઝવણ પણ અનુભવતા હોય છે કે હું કયા પ્રકારનો પુરોહિત બની શકું, સંન્યસ્ત જીવનનો પુરોહિત કે પછી ધર્મપ્રાંત કે સ્વતંત્ર પુરોહિત। બંનેના ફાયદા છે અને ગેરફાયદા પણ છે। જો સંન્યસ્ત જીવનના પુરોહિત બને તો પોતાનું સંપૂર્ણ જીવન છે પૂરેપૂરું ઈશ્વરના માટે અને ઈશ્વરની પ્રજા માટે વપરાઈ જાય। ધર્મપ્રાંતીય કે સ્વતંત્ર પુરોહિત બને તો પોતાના કુટુંબ અને કુટુંબના મા બાપને સંભાળ રાખી શકાય। હવે જ્યારે અને ખાસ નોંધ તેમના જે મિત્ર પુરોહિતને કરી એમની સલાહ એ જ હતી કે તું કહે છે ધર્મપ્રાંતના પુરોહિત બન, જેનાથી તું તારી માં માર્ગરેટની પણ સંભાળ લઈ શકે। હવે જ્યારે આ વસ્તુ છે ત્યારે માં માર્ગરેટને જાણવા માટે મળે છે અને ડોન બોસ્કો પણ પોતાની માને આ વાત કરે છે ત્યારે માં માર્ગરેટનો એક જ શબ્દ છે કે તું પુરોહિત બન તો કહે છે તારું જીવન છે પ્રભુને અર્પાઈ જવું જોઈએ, તું મારી ચિંતા ન કર, પ્રભુએ મને જીવન આપ્યું છે અને જીવન પ્રભુ સાચવી લેશે, તું મારા મૃત્યુની ચિંતા ન કર, એ પ્રભુ મારું બધું સંભાળી લેશે। પણ મા માર્ગરેટે એક સલાહ આપી કે જો તું પુરોહિત બન અને જો તું ધનવાન બની જા તો હું તારા ઘર આગળ કે તારા આંગણે મારો પડછાયો પણ ન પડવા દઈશ। ડોન બોસ્કોના જીવનનો પોતે પુરોહિત બનવાના હતા, એની તાલીમ માટે જવાના હતા અને મા માર્ગરેટના જે શબ્દો છે તે ડોન બોસ્કો પોતાના જીવન પર્યંત સુધી યાદ રાખે છે। કારણ કે પુરોહિત બની પોતાના જ લોકોની અને ખાસ કરીને કુટુંબ માટે જો કંઈક કરતા હોય તો એ સારું ના કહેવાય સાહેબ। પુરોહિત એટલે કે બીજાના માટે પોતાનું જીવન સમર્પિત કરવું અને ઈશ્વરને માટે કાર્યરત રહેવું અને લોકોને પ્રભુ સુધી દોરી જવા। અને ડોન બોસ્કો જે જીવન મંત્રો છે મંત્ર છે મને આત્મા આપો બીજું કંઈ ન જોઈએ, તો આત્માના ઉદ્ધાર માટે ડોન બોસ્કો પોતાના જીવનમાં કાર્ય કરે છે અને એટલા માટે ડોન બોસ્કો પાસે પોતાનું કંઈ જ નહોતું, જે કંઈ એમને મળતું હતું દાન ધર્મ તરીકે કે પછી લોકો એમને જે રીતે સહાય કરતા હતા લોકો એમને જે કંઈ ફાળો આપતા હતા એમાં ડોન બોસ્કો હંમેશા બાળકો અને ખાસ કરીને એની પાસે જે અનાથ યુવાનો આવતા હતા તેમના માટે જ હતું। ત્યારે થોડા વર્ષો વીતી જાય છે અને ડોન બોસ્કો પાસે કશું જ નથી, પોતાના યુવાન છોકરાઓ જે ઓરેટરીમાં છે તે સંભાળ લેવા માટે ખાવાનું બનાવવા માટે આપવા માટે કશું જ નહોતું। ત્યારે ડોન બોસ્કો પોતાની મા માર્ગરેટને પોતાની પાસે લઈ આવે છે, શા માટે કામ કરવા માટે, નહીં કે આરામ કે હું આ છોકરાઓની સંભાળ રાખી શકતો નથી, તો કે છે તું આવે અને મા તરીકે એમની સંભાળ રાખ અને સાચવ। પુરોહિત બનવું એ ખાસ અગત્યનું છે પણ પુરોહિતના મા બન્યા પછી જે ઈશ્વરનો આશીર્વાદ મળે છે એ ઘણો મહાન છે અને મા માર્ગરેટે આ આશીર્વાદ મેળવ્યો। પોતાના છોકરા કે પુત્ર જ્હોનને એમણે ડોન પુરોહિત બનાવ્યો અને પુરોહિત છે એનું જીવન છે યુવાનો માટે અર્પણ કરી દીધું। આપણે પણ ઘણી વખત ઘણી બધી અપેક્ષાઓ રાખીએ છીએ કે આપણને શું મળી જાય ધર્મ પાસેથી, ભગવાન પાસેથી અને કદાચ બીજા અન્ય પુરોહિતો કે પછી સંન્યસ્ત લોકો પાસેથી, પણ આપણે પણ મા માર્ગરેટ જેવો થોડો વિચાર કરવો જોઈએ કે પુરોહિતના કામમાં મદદરૂપ થવાનું છે, તે જે કામ કરે છે તેમાં આપણે હાથે લાગવાનું છે અને જે કામ કરે છે તેમાં જો પ્રભુ મળતા હોય તેમાં વધારે ઉત્સાહથી ભાગ લેવો જોઈએ, જેમ કે મા માર્ગરેટ છે ડોન બોસ્કોને મદદરૂપ થાય છે અને ડોન બોસ્કોના કામમાં એટલા મદદ થાય છે કે ડોન બોસ્કો એમનું પુરોહિત તરીકેનું કામ ખૂબ જ સારી રીતે બજાવી શકતા હોય છે। તમે પણ કે આપણે દરેક જણ છે
આપણા કુટુંબના આપણા બાળકો છે તેમને પણ પુરોહિત બનવા માટે આપણે તૈયાર કરી શકીએ, યોગ્ય વાતાવરણ આપીએ અને સાથે જ તેમનામાં ઉદારતા અને સમર્પણની ભાવના પ્રગટાવીએ।